શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 32મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, સર્વ સદગુણોથી સંપન્ન ભગવાનના માતા પ્રેમવતી સાક્ષાત પુરુષોત્તમ નારાયણના અવતાર એવા પોતાના પુત્ર શ્રીહરિને પૂછવા લાગ્યા, હે પ્રભુ, તમને મારા નમસ્કાર. તમે સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન છો. તમે શરણાગતની મહા આપત્તિઓને પણ હરનારા હરિ છો. તમે સાક્ષાત નારાયણ ઋષિ છો, એથી મુમુક્ષુઓને માટે એક આશ્રય કરવા યોગ્ય છો. માટે હે હરિ, તમે કહ્યું જે માયા જન્મમરણ રૂપ સંસારનું મૂળ કારણ છે, જીવને બંધન કરનાર તે માયારૂપી અજ્ઞાનની નિવૃત્તિ જે ઉપાય વડે થાય તેવું સાધન મને યથાર્થ જણાવો. હે સૌને સન્મતિ પ્રદાન કરનારા પ્રભુ, હું ભક્તિ તમારે શરણે આવી છું. મને જગતના સાંસારિક સુખોમાંથી વૈરાગ્ય થયો છે, તેથી મુમુક્ષુ એવી મને તમે મારું હિત થાય તેવું પરમ કલ્યાણકારી સાધન યથાર્થ રીતે કહો. કારણ કે તમે આ પૃથ્વી ઉપર સમસ્ત જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરવા માટે જ પ્રગટ થયેલા સાક્ષાત નારાયણ ઋષિ છો એમ હું જાણું છું. હે હરિ, સૂર્ય જેમ બાહ્ય અંધકારનો નાશ કરે તેમ પ્રગટ પ્રતાપી એવા તમે મારા અંતરના અંધકારનો તત્કાળ વિનાશ કરો. મનુષ્યની જેમ વર્તતા તમે તમારા દિવ્ય સંકલ્પથી તમારું અલૌકિક દિવ્ય ઐશ્વર્ય છુપાવ્યું છે. માટે હે ઈશ, તમારા ચરણકમળમાં હું પ્રાર્થના કરું છું. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે માતા પ્રેમવતીએ પ્રેમથી પ્રાર્થના કરી. તેથી સ્વતઃ સિદ્ધ વિશુદ્ધ જ્ઞાની પરમાત્મા શ્રીહરિ અતિ પ્રસન્ન થયા અને મુમુક્ષુ માતા ભક્તિને આત્મા પરમાત્મા સંબંધી સનાતન અધ્યાત્મ શાસ્ત્રનો ઉપદેશ કરવા લાગ્યા. શ્રીહરિ કહે છે, હે માં, તમે મુમુક્ષુ છો, સંસારમાંથી વિરક્ત છો, એથી જ તમારું હિત થાય તેવું મોક્ષનું સાધન હું તમને જણાવું છું. જે સાધન સર્વશાસ્ત્રોને માન્ય છે અને શાસ્ત્રોને જાણનારા ઋષિમુનિઓએ પણ નિર્ણીત કરેલું છે. હે માં, સર્વાંતર્યામી વિષ્ણુ, પુરુષોત્તમ નારાયણ એવા સાક્ષાત શ્રીકૃષ્ણ પરમાત્મા એક જ મુમુક્ષુજનોને સર્વ પ્રકારે આરાધના કરવા યોગ્ય અને ભજવા યોગ્ય છે. તેમની જ માયાને કારણે મોહ પામેલો જીવ સમુદાય જન્મમરણરૂપ સંસ્કૃતિમાં ભમ્યા કરે છે. તેમાંથી જે જીવ પરમાત્માને શરણે જાય છે તે જ તેમની માયાને તરી શકે છે. અનન્ય શરણાગતિ સિવાય આત્યંતિક મોક્ષ કદાપી શક્ય નથી. હે માં, સર્વપ્રથમ સંતોના સમાગમથી તે પરમાત્માનો મહિમા જાણવો અને પછી મહિમા જાણવાથી પ્રાપ્ત થયેલા સ્વધર્મ જ્ઞાન અને વૈરાગ્યયુક્ત તેની એકાંતિકી ભક્તિથી એ પરમાત્માનું સેવન ભજન કરવું. હે મહાવ્રતધારી માં, આવી રીતે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્યયુક્ત ભક્તિ કોઈ કરે તો તેમાં કોઈ પણ વિઘ્નો ક્યારેય પણ પરાભવ કરી શકતા નથી. પરંતુ વિષમ દેશકાળના યોગે કરીને જો એ ભક્તિમાં કે તેના ત્રણ અંગમાં કાંઈ પણ ઉણપ સર્જાય તો તેમાં જરૂરથી વિઘ્નો પરાભવ કરે છે. ભગવાનનું ભજન કરનાર ભક્તજનોની કાર્ય અને કારણરૂપ માયાની સર્વ પ્રકારે નિવૃત્તિ એકમાત્ર ત્રણ અંગોએ સહિત ભક્તિરૂપી સાધનથી જ થાય છે. માયાની નિવૃત્તિનો અન્ય કોઈ ઉપાય જ નથી. અને આવી માયાની જ્યારે સંપૂર્ણપણે નિવૃત્તિ થાય છે ત્યારે જ ભગવાનનો એકાંતિક ભક્ત તેમના પરમધામને પામે છે, જે ધામને વેદો બ્રહ્મ એવા નામથી કહે છે. જ્યાં મહાકાળ અને મહામાયાનો પણ ભય નથી એવા અક્ષરબ્રહ્મ ધામને વિશે એ એકાંતિક ભક્ત અનંત અપાર અને અવિનાશી એવા મનોવાંછિત અતિશય દિવ્ય સુખને પ્રાપ્ત કરે છે. હે રાજન, પોતાના પુત્રના વેદ શાસ્ત્ર પુરાણ અને પંચરાત્ર આગમના સિદ્ધાંતરૂપ વચનો સાંભળી મા ભક્તિ ફરી પૂછવા લાગ્યા. પ્રેમવતી કહે છે,
હે સકલ શાસ્ત્રના તત્વવેત્તા, સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણ અંગે સહિત ભગવાનની અનન્ય ભક્તિરૂપી સાધનથી કાર્ય કારણ રૂપા માયાની નિવૃત્તિ થાય છે. આ સિદ્ધાંત તમે જે કહ્યો તેના સ્વરૂપને વિસ્તારપૂર્વક હું યથાર્થ જાણવા ઈચ્છું છું. હે મહાબુદ્ધિમાન, હું સ્ત્રી છું, મને જે રીતે સરળતાથી યથાર્થ બોધ થાય તે રીતે તમે વર્ણન કરો. બીજું કે તમે કહ્યું કે સંતો પાસેથી ભગવાનના સ્વરૂપના મહિમાનું જ્ઞાન તથા સ્વધર્માદિ અંગોએ સહિત ભક્તિનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, તો તે સંતો કેવા હોય તેના લક્ષણો પણ મને જણાવો. તેવી જ રીતે હે હરિકૃષ્ણ, તમે સર્વજ્ઞ છો, તેથી સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના લક્ષણો પણ જુદા જુદા વિવેચન કરીને યથાર્થપણે મને સમજાવો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ધર્મ, જ્ઞાન આદિના સ્વરૂપને યથાર્થ જાણવાની ઈચ્છાથી મા ભક્તિએ આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે અનાદિસિદ્ધ પુરાતન મુનિ નૈષ્ઠિક વર્ણી વેશધારી ભગવાન શ્રીહરિ અતિ આદરપૂર્વક મા ભક્તિ પ્રત્યે કહેવા લાગ્યા, હે મા, આત્મકલ્યાણ ઈચ્છતા તમારો આ પ્રશ્ન અતિ સુંદર છે. તેમાં સર્વ જીવ પ્રાણી માત્રનું હિત રહેલું છે અને જ્ઞાની પુરુષોએ પણ આ તમારો પ્રશ્ન સમજવા યોગ્ય છે. તેથી હે સતી, હે મા, મુમુક્ષુઓને માટે સમાગમ કરવા યોગ્ય તથા સ્વધર્માદિ અંગોએ સહિત ભક્તિને પ્રાપ્ત કરાવી આપવામાં કારણભૂત એવા પવિત્ર સત્પુરુષોના લક્ષણો પ્રથમ તમને કહું છું, જે દયાળુ હોય, ક્ષમાશીલ હોય, સર્વજીવોનું હિત કરનારા હોય, પ્રારબ્ધના સુખ દુઃખને સહન કરનારા હોય, અસૂયાએ રહિત હોય, શાંત હોય, અજાત શત્રુ હોય, ઈર્ષ્યારહિત હોય, કોઈની સાથે વૈરબુદ્ધિ ન રાખતા હોય, નિર્માની હોય, મત્સર રહિત હોય, યોગ્યતાને અનુસાર અન્યને માન આપનારા હોય, પ્રિય એવી સત્યવાણી બોલનારા હોય, કામ, ક્રોધ અને લોભ ઉપર જેણે વિજય મેળવ્યો હોય, મદ રહિત હોય, અહંતા અને મમતાથી પર વર્તતા હોય, સ્વધર્મમાં દ્રઢ હોય, દંભરહિત હોય, અંદર અને બહાર પવિત્ર રહેતા હોય, બાહ્ય ઇન્દ્રિયોનું દમન કરનારા હોય, જીતેન્દ્રિય હોય, સ્વધર્મ પાલનમાં સાવધાન હોય, સુખ દુઃખ, માન અપમાન અને હર્ષશોકના દ્વંદ્વે રહિત હોય, ધીરજવાન હોય, કર્મ ઇન્દ્રિયો અને જ્ઞાન ઇન્દ્રિયોની ચપળતાએ રહિત હોય, પરિગ્રહ કરતા ન હોય, જીવોને જ્ઞાનવાર્તાનો બોધ કરવામાં નિપુણ હોય, ત્રણ દેહ અને ત્રણ અવસ્થાથી પર આત્મ સ્વરૂપમાં નિષ્ઠાવાળા હોય, સર્વ જીવ પ્રાણી ઉપર ઉપકાર કરનારા હોય, હંમેશા નિર્ભયપણે વર્તતા હોય, માયિક પદાર્થોના ઉપભોગની અપેક્ષા ન હોય, જુગાર આદિ વ્યસનથી રહિત હોય, નિયમો પાળવામાં શ્રદ્ધાવાળા હોય, ઉદાર સ્વભાવના હોય, તપ કરવામાં નિષ્ઠાવાળા હોય, નિષ્પાપી હોય, ગ્રામ્ય વાર્તાઓ ક્યારેય ન કરતા હોય, શતશાસ્ત્રોના વ્યસની હોય, પ્રાપ્ત થતા પંચ વિષયોમાં આસક્તિએ રહિત હોય, અનાસક્ત અને વિવેકી હોય, મદ્ય માંસાદિકના સંસર્ગે રહિત હોય, નિયમ પાલનમાં દ્રઢ હોય, કોઈની ચાડી ચુગલી ન કરતા હોય, ચોરીનું કર્મ ન કરતા હોય, બીજાની ગુપ્ત વાતને ક્યારેય પ્રકાશ ન કરતા હોય, નિદ્રાને જીતીને વર્તતા હોય, આહાર ઉપર વિજય મેળવ્યો હોય, સંતોષી હોય, સ્થિર બુદ્ધિવાળા હોય, અહિંસામય વૃત્તિવાળા હોય, તૃષ્ણાએ રહિત વર્તતા હોય, સુખ અને દુઃખમાં અર્થાત પોતાને અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં સમદર્શી હોય, શાસ્ત્ર નિષિદ્ધ કર્મ કરવામાં લજ્જાવાળા હોય, સ્વશ્લાઘા અને પરનિંદાનો ત્યાગ કરનારા હોય, શાસ્ત્રોક્ત બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનારા હોય, યમ અને નિયમોથી યુક્ત વર્તતા હોય, આસનને જીત્યું હોય, પ્રાણ ઉપર પણ વિજય મેળવ્યો હોય, ભગવાન શ્રીકૃષ્ણના ચરણકમળનો જેને એક દ્રઢ આશરો હોય, સદાય ભગવદ્ ભક્તિ પરાયણ જીવન જીવતા હોય, નિત્ય
ભગવાનને અર્થે જ સર્વક્રિયા કરનારા હોય, પ્રેમથી નિત્ય ભગવાનના અવતાર ચરિત્રોનું શ્રવણ અને કીર્તન કરનારા હોય, ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપના ધ્યાનપરાયણ જીવન જીવતા હોય અને ભગવાનની ભક્તિ વિનાની ક્ષણ પણ વ્યર્થ ગુમાવતા ન હોય, હે નિષ્પાપમાં આવા લક્ષણોથી સંપન્ન હોય તેને સંત જાણવા, હે માં આવા સંતના પ્રસંગથી જ ભગવાનની મહાત્મ્ય સહિત એકાંતિકી ભક્તિ પ્રગટ થાય છે અને આવા સંત થકી જ ભગવાન અને ભગવાનના અવતારોની અતિ અદ્ભુત પાવનકારી ચરિત્રોની કથા સાંભળવા મળે છે. ભગવાનના ગોલોક, વૈકુંઠ તથા અક્ષર આદિક ધામોમાં ભગવાનના જે અનંત અપાર ઐશ્વર્યો રહેલા છે તે પણ આવા સંતોના પ્રસંગથી મુમુક્ષુ જાણી શકે છે. તેવી રીતે ક્ષીરસાગરને કિનારે આવેલા અને બ્રહ્મતેજથી સભર એવા શ્વેતદીપ ધામનો મહિમા પણ તેમના થકી જ સમજાય છે. વૃંદાવન, દ્વારિકા, બદ્રિકાશ્રમ વગેરે આ ધરતી પરના ભગવાનના ધામનો મહિમા પણ આવા સંતો થકી જ જાણવામાં આવે છે. આ ભારત વર્ષના પુલ્હાશ્રમ આદિ પવિત્ર ક્ષેત્રોનો તથા શોભાયમાન પવિત્ર ગંગા યમુના આદિક તીર્થોનો મહિમા પણ આવા સંતો થકી જ સમજાય છે. હે માં ભગવાન શ્રીકૃષ્ણ સંબંધી જે કાંઈ અદ્ભુત આશ્ચર્યો રહેલા હોય તે સર્વેનું મહાત્મ્ય મુમુક્ષુ શ્રોતાજનોને આવા સંતો થકી જ જાણવા મળે છે. પ્રથમ સંતો થકી ભગવદ્ ચરિત્રોનું શ્રવણ થાય છે, તે શ્રવણ થકી જ ભગવાનનો મહિમા સારી પેઠે સમજાય છે. તેણે કરીને સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્યયુક્ત ભગવાનને વિશે ભક્તિ પ્રગટ થાય છે. હે માં આવા સત્પુરુષોના દર્શન કરવાથી, તેમનો સ્પર્શ કરવાથી, તેમને નમસ્કાર કરવાથી, તેમની ચરણની સેવા કરવાથી, તેમને ભોજન કરાવવાથી, તેમનું ચંદન પુષ્પહાર વડે પૂજન કરવાથી અનંત જન્મોથી ઉત્પન્ન થયેલા પાપના સમૂહો તત્કાળ મૂળ સહિત નાશ પામે છે. તેમના ચરણમાં સમગ્ર તીર્થો નિવાસ કરીને રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણે આવા સત્પુરુષોને પોતાના હૃદય સમાન કહેલા છે. હે માં આવા સત્પુરુષોના પ્રસંગથી મુમુક્ષુજનોને આ જગતમાં કોઈ પણ વસ્તુ દુર્લભ રહેતી નથી, પરંતુ સર્વે સુલભ થાય છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પ્રથમ પ્રકરણમાં શ્રી હરિગીતાના પ્રથમ અધ્યાયમાં સત્પુરુષોના લક્ષણોનું નિરૂપણ કર્યું એ નામે 32મો અધ્યાય પૂર્ણ થયો.